એમનું સતત માર્ગદર્શન એ વ્યક્તિગત બોલાવી બોલાવીને આપતા સાથે સાથે હમણાં જ વાઇબ્રન્ટ વખતે સુષ્માજી ગાંધીનગર આવેલા થોડીક નાદુરસ્ત તબિયત પણ હતી એમને કિડની કિડનીના પ્રોબ્લેમ પણ હતા પરંતુ ખાસ આવેલા અને લગભગ કલાક અમારી સાથે બેસીને ખબર અંતરો પૂછાતા અને ખૂબ આનંદ વ્યક્ત કર્યો હતો ગઈકાલે પણ એમને કાશ્મીર અંગેની એમના જીવનમાં એક મોટું સ્વપ્ન સિદ્ધ થયું છે જીવતા જીવ એવું એમને જે ટ્વીટ કરેલું એ પણ એક હું એમ માનું છું કે જોગાનું જોગ સમય ને અનુરૂપ એમનું છેલ્લું ટ્વીટ હતું આ રીતે પ્રખર દેશભક્ત એવા સુષ્માજી આપણી વચ્ચે રહ્યા નથી આપને બહુ મોટી ખોટ પડી છે સ્વાભાવિક છે કે એ વખતે રાજમાતા સિંધિયા સુષ્મા સ્વરાજ બહુ ઓછા મહિલા નેતાઓ ભારતીય જનતા પાર્ટીની જનસંઘ પાસે હતા અને એ જ્યારે સ્ટુડન્ટ લીડર હતા અને પછી હરિયાણાના મિનિસ્ટર બન્યા પછી એનો એક લોકોમાં ક્રેઝ હતો સુષ્માજીને જોવા સાંભળવા મળવું અને અટલજી ની જેમ સભાઓમાં એક ક્રેઝ એમ સુષ્માજીનો પણ એ પ્રકારે ક્રેઝ હતો અને જબરજસ્ત બોલતા હતા એટલે એક મહિલા નેતા તરીકે પણ હું એમ માનું છું કે બહુ મોટી ખોટ પડી છે સાચી વાત છે શુદ્ધ ભારતીય પહેરવેશ અને હિન્દી ઇંગ્લિશ પણ એવો કમાન્ડ હતો એમનો અને વિદેશમાં વિદેશ પ્રધાન તરીકે વડાપ્રધાન મોદીજી સાથે ખૂબ એમનું યોગદાન અને દુનિયામાં એનઆરઆઈ ભારતીયો સતત સંપર્કમાં હતા અને દુનિયાના બાકીના દેશોના બાકીના લોકો સાથે પણ એક એમની ઉજ્જવળ ખાડકી રહી હતી જોઈએ જી